घनश्याम महाराज नी जय। हरि कृष्ण महाराज नी जय। श्रीजी महाराज श्री मूलीपुरमां महासुदी पांचमना दिवसे नमता पोहरे लीमड़ा नीचे विराजमान हता। सर्व श्वेत वस्त्र धारण करेला, कंठमां मोगराना पुष्पना हार पहेर्या हता, कान ऊपर पुष्पनो गुच्छ खोश्यो हतो, गजरा अने बाजूबंद धारण करेला, पायगमां पुष्पना तोरा लटकता हता। પોતાના મુખારવિંદની આગળ સાધુ બ્રહ્મચારી પાર્ષદ અને દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। એ વખતે શ્રીજી મહારાજે પરમહંસને કીધું કે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો। એ વખતે વાસુદેવાનંદ બ્રહ્મચારીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, સર્વે શાસ્ત્ર ભણી અને ભગવાનને જાણવા એ સિદ્ધાંત છે, તે કેવી રીતે જાણવા? અને મૂર્તિ સુષુપ્તિ પર જે સામ્યાવસ્થા યથી પર તેજનો સમૂહ એમાં સદાય બિરાજમાન છે, તે તેજોમય ભગવાનનું જે ધામ છે ત્યાં પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન અને અસંખ્ય મુક્તો એ રહે છે તો કેવી રીતે દેખાય? અને જાગૃત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાનું રૂપ કેવું હોય છે? પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો, જાગૃતનું રૂપ તો નેત્રે કરીને જોવું એ છે, કાને કરીને સાંભળવું, આવી રીતે સર્વે ઇન્દ્રિયોની ક્રિયા કરવી એ જાગૃત અવસ્થા કહેવાય। હવે સ્વપ્નનું રૂપ ઇન્દ્રિયોની ક્રિયા કરતાં થાકી જાય અને અંતઃસ્કરણની ક્રિયા રહે એ સ્વપ્ન અવસ્થા છે। અંતઃસ્કરણની ક્રિયા લીન થાય ત્યારે સુષુપ્તિ આવે છે। એ સુષુપ્તિ કેવી છે તો કાળા પાણીની છીપર હોય ને એવી છે। એ અવસ્થાથી પર થાય એટલે સુષુપ્તને ઉલ્લંઘે અને ભ્રમસત્તાને પામે। હવે બ્રહ્માનંદ સ્વામીએ આશંકા કરી કે મહારાજ, અવસ્થા પર થવું તે જીવ કરતા છે કે કોઈ ઈશ્વર કરતા છે? મહારાજ કે જેમ માછલું જળમાં સામાપુરમાં ચાલે એમ આપણાથી ચલાતું નથી, કારણ કે માછલાને જળ તત્વ પ્રધાન છે અને જળનો અભ્યાસ છે, એણે કરીને જળમાં ગતિ કરે છે। અને વળી જેમ પક્ષી આકાશમાં ઉડે છે તેમ આપણાથી ઉડતું નથી, પક્ષીને પાંખો છે એણે કરીને ઉડે છે, ત્યારે આપણે મોટી પાંખો બાંધો તો પણ ઉડી શકાય નહીં, કારણ કે પક્ષી જે ઉડે છે એને વાયુ તત્વો પ્રધાન છે, એણે કરીને ઉડી શકે છે। જેમ માછલાના જળમાં જળના ગુણ આવ્યા એટલે સામે પૂરે ચાલે, પક્ષીમાં વાયુના ગુણ આવ્યા તો આકાશમાં ગતિ કરે, એમ ભગવાનની મૂર્તિનું ચિંતન ભજન સ્મરણ કરે તો ભગવાનના ગુણ એ ભક્તને વિશે પ્રવેશ કરે, ત્યારે અવસ્થાથી પર થવાય। આટલી વાર્તા કરી અને શ્રીજી મહારાજ વિરામ કરતા હતા। મહાસુદી સાતમના દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ મૂળીપુર મધ્ય વિરાજમાન હતા। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, મોગરાના ફૂલનો દડો ઉછાળતા હતા અને સર્વ સંતોની હરી સભા ભરાઈને બેઠી હતી। એવી શોભાએ સહિત સર્વે હરિભક્તોને દર્શન આપતા હતા। હવે એ વખતે મોટા મોટા સદગુરુ દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી। શ્રીજી મહારાજ કે પ્રશ્ન પૂછવો હોય તો પૂછો। પછી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય જે ગુણાતીતાનંદ સ્વામી અને તદ્રુપાનંદ સ્વામી એ બે મળી અને પ્રશ્ન પૂછતા હતા કે હે મહારાજ, સાધુઓને એકબીજાનો ગુણ અવગુણ દેખાય છે તે શા માટે દેખાતો હોય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે ત્રણ ગુણ છે એ સર્વેને વિશે વર્તે છે, એમાં ભેદ છે। સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે પોતાને વિશે અથવા બીજાને વિશે એવા ત્રણ ગુણ હોય જેવા હોય એવા જ દેખાય, અને રજોગુણ વર્તતો હોય ને ત્યારે જેવા ગુણ હોય એવા યથાર્થ ન દેખાય, અને તમોગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે તો માત્ર ગુણ માત્ર ન દેખાય, અવગુણ જ દેખાય, તો એનું કેમ કરવું? તો જ્યારે સત્વગુણ પ્રધાનપણે વર્તતો હોય ત્યારે જેવા ગુણ હોય એવા દ્રઢ કરી લેવા, અને કોઈને વિશે અવગુણ દેખાય ત્યારે એમ વિચાર કરવો કે હમણાં મારા વિશે રજોગુણ છે અને તમોગુણ વર્તે છે એટલે અવગુણ દેખાય છે, પણ સંતને વિશે એવો કાંઈ અવગુણ નથી। આવો શુદ્ધ વિચાર કરે તે રજોગુણ અને તમોગુણમાં લોપાય નહીં। પછી તદ્રુપાનંદ સ્વામી કહે, હે મહારાજ, કામની ઉત્પત્તિ રજોગુણ થકી છે, તે ગુણ ઉપર દેખાતો હોય ત્યારે એના વિશે કામની નિવૃત્તિ કઈ રીતે જાણવી? શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો કે જેને સુંદર ખાનપાન પદાર્થ માત્ર ઉપર અભાવ હોય અને માન અપમાન તુલ્ય હોય એવા જે સંત એને કામથી રહિત જાણવા,
અને એવા સંતના સમાગમથી નિષ્કામી થવાય છે અને ભગવાનને વિશે હેત પણ એવા સંતના સંગ્ય કરીને જ થાય છે। મહાવદી બીજના દિવસે શ્રીજી મહારાજ શ્રી મૂળી મધ્યે રઘાભાઈના દરબારમાં વિરાજમાન હતા। સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, કંઠના વિશે પુષ્પના હાર પહેર્યા હતા, પોતાના મુખારવિંદની આગળ સાધુ બ્રહ્મચારી દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। એ વખતે ભાઈ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, સંતને વિશે હેત કેમ રહેતું નથી અને એકબીજાને બોલાઈ જવાય છે, મર્યાદા વિના એકબીજાના છિદ્ર દેખાય છે, તે કેમ કરે તો દોષ ન દેખાય? હવે એનો ઉત્તર નિત્યાનંદ સ્વામીએ કર્યો, જે દેહાભિમાન છે તેથી દોષ દેખાય છે। શ્રીજી મહારાજ બોલ્યા કે એ તો એમ જણાય છે, જે રૂપ રૂપી વિષય આગળ છે તે નેત્ર ઇન્દ્રિય દ્વારા દેખ્યા છે, અને રસરૂપી વિષય રહ્યો છે તો જીહ્વા ઇન્દ્રિય ખારો ખાટો એને કહે છે। એવી રીતે દસ ઇન્દ્રિયોની આગળ મૂર્તિમાન છે, તે જો ઇન્દ્રિયોની વિકતી ન કરી હોય તો શું કરે? એમ જ આગળ સ્વભાવ રહ્યો છે તો કહેવાય, ન રહ્યો હોય તો શું કહીએ અને રોકાય પણ શું? માટે જેને વિશે જેવો દોષ દેખે એવું કહે, એમાં શું બાધ છે? દેવાનંદ સ્વામીએ કીધું કે એવું તો શું ઉપાયથી મટે અને સર્વેના વિશે આત્મબુદ્ધિ રહે? ત્યારે શ્રીજી મહારાજ કે શા માટે ટાળવું પડે, એમાં શું ખરાબ છે? એ તો કહેવું, સાંભળવું અને આત્મબુદ્ધિ પણ રાખવી, એવી રીતે કહેવું જ અને કહ્યા વિના તો ઠીક પણ કેમ આવે? નિત્યાનંદ સ્વામી કે કોઈ મોટા હોય અને ભગવાનને જેને પ્રતિપાદન કર્યું હોય તેને કહેવાય તો પાપ લાગે નહીં? મહારાજ કે એનું પાપ તો ન લાગે, અને તમારે તો આટલા જ વસ્ત્ર રાખવા ને આટલા જ નિયમ રાખવા, એમ જો કોઈ કહે તો મર્યાદા મૂકીને ચાલે? આ તો મોટા છે તો એની મર્યાદા એ કરીને કાંઈ કહેવાય નહીં, કહીએ તો ભ્રષ્ટ થઈ જવાય, માટે પરસ્પર કહેવું એ તો સારું છે। આવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી। શ્રીજી મહારાજ એકવાર મૂળીપુરમાં અલર્કવાય પાસે બગીચામાં બિરાજમાન હતા। સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા, પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા કે પ્રશ્ન ઉત્તર કરો। મહાનુભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, સંતનું સંતપણું તે શું? શ્રીજી મહારાજ કે આત્મા નિર્વિકારી છે, પૂર્ણ છે, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ આદિ જે માયાના ગુણ તે થકી પર છે, તે પોતાના નિર્વિકાર ગુણ તે શું? તો જે ઇન્દ્રિયોને વિષયમાં ન પ્રવર્તાવે, જે નેત્ર ઇન્દ્રિય એ પણ ભગવાનની આજ્ઞામાં વર્તે, નેત્રને વિકાર રહિત કરી નાખે, તેમજ દસ ઇન્દ્રિયો ચાર અંતસ્કરણ વિશે ભગવાનની મૂર્તિનું ચિંતનરૂપ જે ધ્યાન એણે કરીને દેહ સહિત જે ઇન્દ્રિયો તેના વિકાર રહિત કરી નાખે, એવી દેહ રહિત એવા જે સંત એમાં ત્યાગભાગ સમજવો નહીં, એમ ન વર્તે તો એણે તો ત્યાગભાગ કરવો, જે હું દેહ નથી, ઇન્દ્રિયો પણ નથી, હું તો આત્મા છું, સાક્ષી છું, આવી રીતે વર્તવું, દેહ અને ઇન્દ્રિયોને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવાવી, અને એ જે સંત એમ ન રહે એ વિવેકી નથી એને તો મંદમતી જાણવો, આવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી એટલે બધા આનંદ પામ્યા। શ્રીજી મહારાજ એકવાર ગામ મૂળીપુરમાં રાધાકૃષ્ણદેવના મંદિરમાં સમીપે લીંબડો છે એના ઉપર ગાદી તકિયાયુક્ત જે રંગીન પાઠ એના ઉપર પ્રભુ બિરાજમાન હતા। સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા, અગણિત સુગંધિમાન પુષ્પના તોરા, હાર, ગુચ્છ, બાજુ, ગજરા એ સર્વે ફૂલના આભૂષણ ધારણ કરેલા, સર્વે સંત, વર્ણી, પાર્ષદ, દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી। શ્રીજી મહારાજ પ્રસન્ન થયા થકા વિરાજમાન હતા। એ વખતે બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, આ સત્સંગને વિશે કોઈ પ્રકારે અવગુણ ન આવે તે કઈ સમજણે કરે અવગુણ ન આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે પોતાના અંતર સામી દ્રષ્ટિ રાખી જે સંકલ્પ થાય એને જોતો રહે તો અવગુણ ન આવે। પછી વાસુદેવાનંદ સ્વામી બોલ્યા, જે ગાઢ સંકલ્પની નિવૃત્તિ થાય પછી કેવી રીતે વિચાર કરવો? ત્યારે શ્રીજી મહારાજ કહે, રજોગુણ તમોગુણ વર્તે ત્યારે ગાઢ સંકલ્પ થાય, અને સત્વગુણ વર્તે ત્યારે તો ગાઢ સંકલ્પ ન થાય। રજોગુણ અને તમોગુણ એ બે લોઢાની બેડી છે, સત્વગુણ તો સોનાની બેડી છે, એમ વિચાર કરવો અને સાક્ષાત જ્યારે સાક્ષી રૂપે થાય
ત્યારે એમ વિચારવું કે દેહનો સંબંધ છે એ પણ બંધનરૂપ છે, એ દેહ ભાવનો ત્યાગ કરી અને ભ્રમરૂપ થાય ત્યારે કોઈને વિશે દોષ ન દેખાય એને ભગવાનને વિશે વૃત્તિ રહે છે। પછી મહાનુભાવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કોઈને નિષ્કામીપણું પ્રધાનપણે વર્તે અને કોઈને નિસ્વાદીપણું પ્રધાનપણે વર્તે, કોઈને નિર્લોભીપણું પ્રધાનપણે વર્તે છે, કોઈને નિષ્પૃહીપણું પ્રધાનપણે વર્તે છે અને કોઈને નિર્મનીપણું વર્તે છે, તો એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સમયે સંતના દર્શન થાય ત્યારે એમ જણાય, જે મને આવા નિષ્કામી સંત મળ્યા છે તે જ્યારે સંત આવા મોટા છે ત્યારે મહારાજનો મહિમા તો અપાર હોય, એમાં તે શું કહેવું, આવી રીતે ગુણ લે એને પ્રતાપે કરી અને નિષ્કામી થવાય। સંતને વિશે વર્તમાનનો ગુણ જે લે તે ગુણ પ્રધાનપણે વર્તે છે। જો સંતને વિશે અને ભગવાનને વિશે કાંઈ દોષ પરઠે છે તો લક્ષ્મીજી જેવા યતિ હોય તો પણ કામી થઈ જાય। માટે સંતને નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો પણ શુદ્ધ થઈ અને સંત જેવો થાય છે। આવી રીતે શ્રીજી મહારાજે તત્વજ્ઞાન સંબંધી કેટલીક વાર્તાઓ કરી। હવે મહારાજના બીજા જે ચરિત્રો એની કથા આપણે આગળ કહેશું। અત્યારે કથાને વિરામ આપીએ। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય।